મેં આટલી વારમાં એક સ્કીમમાં ઇન્વેસ્ટ પણ કરી નાખ્યું અને તે હજુ એક ટીમ પણ નથી બનાવી. યાર, ક્રિકેટ હોત તો ક્યારની ટીમ બનાવી નાખત. આ ફૂટબોલમાં કયો પ્લેયર કેટલો સારો છે કંઈ ખબર નથી પડતી. જસ્ટ લાઈક ઇન્વેસ્ટિંગ ઇન યોર મ્યુચ્યુઅલ ફંડ્સ. લાઈક આજો, દીઝ આર ધ સ્ટેટિસ્ટિક્સ ઓફ એવરી પ્લેયર. જ્યારે તને ના ખબર પડતી હોય કે કયો પ્લેયર કેવો છે, જસ્ટ ગો થ્રુ ધેર સ્ટેટિસ્ટિક્સ. તને ખબર પડી જશે કે દરેક પ્લેયરની પરફોર્મન્સ હિસ્ટ્રી શું છે, કયા પ્લેયરે કેટલી મેચીસ રમી છે, કેટલી જીત્યો છે, તેના પ્લસ કે માઇનસ પોઈન્ટ્સ શું છે. વાવ ડુડ, કદાચ આવું કંઈક મ્યુચ્યુઅલ ફંડ્સ માટે પણ હોત તો હું પણ ઇન્વેસ્ટમેન્ટ કરવાનું શરૂ કરી નાખત ને. કોણે કીધું આવું મ્યુચ્યુઅલ ફંડ્સમાં નથી થતું? સિરિયસલી? લોગ ઓન ટુ www.mutualfundsahihai.com. ક્લિક ઓન નો ધ પરફોર્મન્સ ઓફ મ્યુચ્યુઅલ ફંડ સ્કીમ એન્ડ ધેટ્સ વે યુ ગેટ ઓલ ધ ઇન્ફોર્મેશન રિલેટેડ ટુ ધ પાસ્ટ પરફોર્મન્સ ઓફ વેરિયસ મ્યુચ્યુઅલ ફંડ સ્કીમ્સ. એટલે કે આખી ને આખી કુંડળી. હા, એવું જ કંઈક. આજો, This is the dashboard available on mutualfundsahihai.com. બધો જ ડેટા, જેમ કે ફંડ્સ પરફોર્મન્સ ની વેલ્યુએશન અગેન્સ્ટ ધ બેન્ચમાર્ક, ધ ફંડ્સ પાસ્ટ પરફોર્મન્સ હિસ્ટ્રી, NAV, ડેલી AUM, બધું જ અવેલેબલ છે. અને તું શું કરે છે ટીમ બનાવીને? ગેમ કાલે રમીશું, આજે હું જરા ફંડ્સ ની પરફોર્મન્સ સ્ટડી કરી લઉં છું. બરાબર, પણ હા, ધ્યાનમાં રહે, તે ફંડ્સના ફક્ત પાસ્ટ પરફોર્મન્સ હિસ્ટ્રીના હિસાબથી નિર્ણય ના લેતો, કારણ કે આગળ શું થશે એ તો કોઈને પણ ખબર નથી. તારી વાત તો બરાબર છે. મ્યુચ્યુઅલ ફંડ્સ બરાબર છે. સોલો જ રમી લઉં છું યાર. મ્યુચ્યુઅલ ફંડ્સમાંના રોકાણો બજારના જોખમોને આધીન છે. યોજના સંબંધી બધા જ દસ્તાવેજ ધ્યાનથી વાંચો.